नमस्कार विद्यार्थी मित्रों, आज आप विषय गणित में अभ्यास करशू भूमिति विषय। हवे भूमिति छे आम जोवा जाय तो घणा बधा विद्यार्थी ने छे भूमिति में तकलीफ पड़ती होय छे। भूमिति छे गणितनो एक महत्वनो भाग छे। भूमिति विषय आपणे शुरुआत करीए तो सौ प्रथम तो आपणे ए वात करी के भूमितिनो उद्भव क्यांथी थयो। तो पहेलाना जमानामां मोहेंजोदड़ो अने हड़प्पानी जे संस्कृति हती त्यां पण भूमितिनो उपयोग क्यांक ने क्यांक ए लोको करता ज हता। जेम के मोहेंजोदड़ो छे एमां रस्ताओ बधा समांतर हता, एकबीजाने समांतर हता, तो त्यां ए लोको भूमितिनो उपयोग करेलो हतो। पण ए भूमितिनो उपयोग ए लोकोए आगळनी पेढीने काम आवे ए माटे कोई संग्रह कोई लखाण करेलू हतुं नहीं। रेडी, एमां ईंटो छे तो ईंटोनी लंबाई पहोळाई अने जाडाईनो गुणोत्तर ए लोको फिक्स राखता हता, तो ए पण भूमितिनो उपयोग छे। त्यार पछी आपणे जोईए तो ज्यारे सिंधु नदीमां पूर आव्युं ત્યારે આજુબાજુની જે જમીનો હતી એ જમીનો ધોવાઈ જતી, તો એના જ્યારે પાછું એ ક્ષેત્રફળ નક્કી કરવા માટે જે એ ઉપયોગ કરતા એ પણ ભૂમિતિનો જ ઉપયોગ કરતા હશે રેડી, પણ ત્યારે કોઈ સંગ્રહ કરેલો હતો નહીં કે જેથી કરીને આગલી પેઢીને એનું જ્ઞાન છે મળી રહે। તો સૌ પ્રથમ ભૂમિતિને આપણે જોઈએ તો ભૂમિતિ માટે કોઈ વ્યક્તિએ પુસ્તક લખ્યું અથવા તો ભૂમિતિની જે માહિતી બધી છે એ બેઝિક બધી માહિતી આગળની પેઢીમાં મળે એની શરૂઆત કોઈએ કરી હોય તો એ હતો ઇજિપ્તનો એલેક્ઝાન્ડ્રિયા શહેરનો ગણિતનો એક શિક્ષક જેનું નામ હતું યુક્લિડ। આપણે એવું પણ કહીએ છીએ કે યુક્લિડ એટલે જ ભૂમિતિ અને ભૂમિતિ એટલે જ યુક્લિડ। યુક્લિડે શું કરેલું તો કે એને ગ્રંથ બનાવ્યો જે ગ્રંથનું નામ હતું એલિમેન્ટ્સ, જે ગ્રંથનું નામ હતું એલિમેન્ટ્સ। આ એલિમેન્ટ્સ ગ્રંથમાં એણે ભૂમિતિને લગતી તમામ પ્રકારની માહિતી છે એનું લખાણ છે કરેલું હતું। એણે એલિમેન્ટ્સના 13 પ્રકરણમાં વિભાજિત કરેલું હતું, એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં, જેમાંના 13 પ્રકરણ એક ગ્રંથ સ્વરૂપે હાજર છે। તો આપણે આ ભૂમિતિ વિશેની શરૂઆત કરીએ, ભૂમિતિને સમજવાની શરૂઆત કરીએ તો ભૂમિતિમાં મેન કોઈ ઉદ્ભવ બિંદુ હોય, મેન કોઈ ભૂમિતિનો જન્મ થતો હોય તો એ થાય છે બિંદુથી। રેડી, ભૂમિતિમાં શરૂઆત છે આપણે સમજવાની કોશિશ કરવી હોય તો પહેલો વસ્તુ આપણે એ ખબર હોવી જોઈએ કે બિંદુ કોને કહેવાય છે। તો બિંદુ એટલે કે એક ટપકું, બિંદુ એટલે કે એક ટપકું જેની કોઈ વ્યાખ્યા આપણે આપી શકતા નથી, કારણ કે બિંદુ છે એ કેવી વ્યાખ્યા છે, અવ્યાખ્યાયિત પદ છે। તો આજના લેક્ચરમાં આપણે બિંદુ, સમતલ, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણો, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણો નો અભ્યાસ છે એ કરશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ બિંદુ વિશે। બિંદુની આપણે વાત કરી કે બિંદુ એટલે કે એક ટપકું જેની કોઈ વ્યાખ્યા હોતી નથી, કારણ કે બિંદુ છે એ કેવું પદ છે, અવ્યાખ્યાયિત પદ છે। તો ત્યારબાદ આવે છે સમતલ। સમતલ કોને કહીએ છીએ તો આપણે એક આ બોર્ડ છે એને સમતલ કહી શકીએ છીએ, અથવા તો તમારી પાસે જે બુક છે બુકનું પેજ છે એને સમતલ કહી શકો છો। સમતલ એટલે શું છે તો કે આવા અસંખ્ય બિંદુઓ દોરવામાં આવે, આવા અસંખ્ય બિંદુઓ દોરવામાં આવે, બિંદુ છે એ રીતે દોરવાના કે વચ્ચે જરા પણ જગ્યા રહેવી જોઈએ નહીં। તો આવા અસંખ્ય બિંદુ ભેગા થાય તો એનો જે ગણ બને છે, એનો જે સમૂહ બને છે એને આપણે શું કહીએ છીએ, સમતલ કહીએ છીએ। એટલે અહીંથી બીજી વસ્તુ પણ આપણે સમજાય કે ભાઈ સમતલ છે તો એમાં બિંદુઓ કેટલા આવેલા હોય, અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે, અસંખ્ય બિંદુઓને ભેગા કરવામાં આવે તો એનો જે ગણ બને છે એને જ આપણે શું કહીએ છીએ, સમતલ કહીએ છીએ। વર્તુળ છે, ચોરસ છે, એ બધી કેવી આકૃતિ છે, સમતલી આકૃતિ છે, જેને આપણે સમતલમાં છે એ દોરી શકીએ છીએ, કારણ કે આપણે આગળ વર્તુળ વિશે શીખી ગયા છીએ। વર્તુળ કોને કીધું હતું તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને, એટલે ત્યાં આપણે સમતલની ચોખવટ કરી હતી કે કોઈ એક સમતલમાં, ત્યારે આપણે એ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને એકઠા કરો, બિંદુઓને ભેગા કરો તો એનાથી જે આકાર બનશે એને આપણે શું કહેતા હતા, વર્તુળ કહેતા હતા। એટલે કે સમતલમાં બિંદુઓ કેટલા આવેલા હોય, અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે, જેમાંથી આપણે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા હોય એ લીધેલા હતા। તો આ વાત થઈ સમતલની। સમતલ એટલે કે અસંખ્ય બિંદુઓ જોડવામાં આવે તો એનાથી જે આકાર બને છે જે એને આપણે શું કહેશું, સમતલ કહેશું। એટલે કે સમતલમાં બિંદુઓ છે કેટલા આવેલા હોય છે, અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે। ત્યારબાદ વાત કરીએ રેખા। હવે રેખા કોને કહેવાય છે તો રેખા છે પણ અવ્યાખ્યાયિત પદ છે। યુક્લિડે એવું કીધેલું હતું કે બિંદુ, રેખા અને સમતલ એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા આપણે આપી શકતા નથી, પણ કોઈ આકારોની મદદથી આપણે એને દર્શાવીને આપણે સમજાવી શકીએ છીએ। જેમ કે બિંદુ આપણે દર્શાવ્યું તો આપણે શું કીધું, એક ટપકું, તો પ્રશ્ન એવો થાય કે ટપકું એટલે શું, રેડી, પણ આપણે એને આ રીતે દર્શાવીને કહી શકીએ કે આ બિંદુ છે,
એની કોઈ વ્યાખ્યા આપી શકતા નથી. એ જ રીતે રેખા છે એની પણ કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. પણ રેખા આપણે સમજીએ તો રેખા એટલે કે એક સીધી લાઈન જે બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ એક એરો છે એનો મતલબ કે આમ અનંત સુધી જાય છે અને આમ પણ અનંત સુધી આવેલી હોય છે. આને આપણે શું કેની નિશાની કહીએ છીએ? રેખા કહીએ છીએ. હવે રેખા પર અસંખ્ય બિંદુ આવેલા હોય છે. રેખા પર અસંખ્ય બિંદુ આવેલા હોય છે. આપણે નામ દઈ દઈએ આ બિંદુ એ, બીજું બિંદુ કોઈ લઈએ બી, સી, ડી, આ રીતે નામ આપી શકીએ. હવે આ રેખાને આપણે સંકેતમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ છીએ. રેખાની ઉપર નિશાની સંકેત એ બી રેખા, રેખા એ બી, અથવા શબ્દમાં તમે આમ લખી શકો રેખા એ બી. હેડે આનો મતલબ આ રેખા દર્શાવે છે. તમે એને આમ લખો તો પણ એ જ થવાનું છે, રેખા એસ. હેડે બંને રેખા છે એ કેવી હશે? સરખી જ હશે, કારણ કે આમ પણ અનંત સુધી છે અને આમ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આને આપણે શું કહીએ છીએ? રેખા કહીએ છીએ. ત્યારબાદ આવે છે રેખાખંડ. હવે રેખાખંડ કોને કહેવાય? તો એ શબ્દ જ આપણને કહી દે છે કે રેખાખંડ એટલે શું. રેખા આપણે કોને કહીએ છીએ? ખબર પડી ગઈ. ત્યારબાદ ખંડ, ખંડ એટલે કે એક ભાગ, એટલે રેખાનો એક ભાગ છે એને આપણે શું કહેશું? રેખાખંડ કહેશું. જોઈએ, અહીંયા કોઈ બિંદુ હોય એ અને આ બીજું બિંદુ બિંદુ બી, તો આ એ થી બી સુધીનો ભાગ છે એને આપણે આ બિંદુ એ અને બિંદુ બી, આ એ થી બી સુધીનો ભાગ થયો અને આપણે શું કહીએ છીએ? રેખાખંડ એ બી. એને તમે સંકેતમાં આ રીતે લખી શકો એ બીની માથે રેખાખંડની નિશાની, અથવા તો શબ્દમાં તમે લખી શકો રેખાખંડ એ બી. હેડે રેખાખંડ એ બી. રેખા અને રેખામાં ખંડમાં શું ફરક છે? તો કે રેખાખંડ છે ને એ ના અંત્ય બિંદુ આપણે જોઈ શકશું કે એ થી ચાલુ થાય છે અને બી પાસે પૂરી થાય છે, તો બી થી ચાલુ થાય છે અને એ પાસે પૂરી થાય છે, અનંત સુધી છે નહીં. જ્યારે રેખામાં શું છે? તો કે એ પાસેથી પણ અનંત સુધી જાય છે અને બી તરફ પણ અનંત સુધી જાય છે. આ છે રેખા અને રેખાખંડ. રેખાના અંત્ય બિંદુ હોતા નથી. જ્યારે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે? બે અંત્ય બિંદુ હોય છે. રેખાખંડને આપણે માપી શકીએ છીએ, એથી બી સુધીનું અંતર કેટલું છે આપણે માપી શકીએ છીએ, પણ રેખા એ બીને આપણે માપી શકતા નથી, કારણ કે એ તો ક્યાં સુધી છે? અનંત સુધી આવેલી હોય છે. હેડે વાત થઈ રેખા અને રેખાખંડની. રેખાને આપણે માપી શકતા નથી, રેખાખંડને આપણે માપી શકીએ છીએ. રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી. જ્યારે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે? બે અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે છેડાના બિંદુઓ, જ્યાંથી એ શરૂ અથવા તો પૂરું થતી હોય. રેડી. હવે ત્યારબાદ આવે છે વાત કિરણની. કિરણ આપણે જોઈએ તો કિરણ પણ એક રેખાનો જ ભાગ છે. અહીંયા બિંદુ એથી ચાલુ કરી અને અનંત સુધી આવેલું હોય એને કિરણ કહીએ છીએ, જેને આપણે આ રીતે દર્શાવીએ. એક બાજુ એરો આવે છે, રેખામાં બંને બાજુ એરો હતો તો આપણે શું સમજતા કે બંને બાજુ એ કેવી હતી? અનંત તરફ વિસ્તરેલી હતી. જ્યારે કિરણમાં શું થાય છે? કોઈ એક બિંદુ એથી ચાલુ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી હોય છે. આપણે અહીંયા બિંદુ જે છે એને એ નામ આપીએ તો આની પર તો અસંખ્ય બિંદુ આપેલા હોય છે, એને આપણે કોઈ પણ નામ દઈ દઈએ. તો આને આપણે સંકેતમાં લખવું હોય તો આપણે શું લખશું? કિરણ એપી. આનો મતલબ શું થાય? તો કે બિંદુ એથી શરૂ થાય છે અને પી તરફ અનંત સુધી આવેલી છે, અનંત સુધી વિસ્તરેલી છે. તો આ જે બિંદુ છે, બિંદુ એ જ્યાંથી શરૂ થાય છે, એ બિંદુને આપણે કહીએ છીએ ઉદ્ભવ બિંદુ. એ બિંદુને આપણે શું કહી શકીએ? ઉદ્ભવ બિંદુ, કે જ્યાંથી એ કિરણનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. એટલે તમે કિરણ એ પી લખો કે કિરણ એ આ લખો, બંને કેવી થશે? સરખી જ થશે, કારણ કે બંનેમાં શરૂઆત ક્યાંથી થાય છે? એ પાસેથી, અને પી તરફ અનંત સુધી વિસ્તરેલી અથવા તો આર તરફ અનંત સુધી વિસ્તરેલી કહી શકીએ છીએ, જે બંને કેવી છે? સરખી છે. આ રીતે સંકેતમાં લખી શકીએ અથવા શબ્દમાં કિરણ એ પી આમ પણ આપણે કહી શકીએ છીએ. રેડી. તો વાત થઈ એ કિરણની. હવે ત્યાર પછી મેન મહત્વનો ટોપિક આવે છે આપણો ખૂણો, જેનો અભ્યાસ આપણે 1-8 ધોરણમાં ઘણો બધો કરી શક્યા છીએ, કરી ગયા છીએ, અને 9 છે આપણે એનો ઉપયોગ છે વધારે પૂરતો કરવાનો છે, અને 9 પાછું આપણે બધું શીખવામાં આવે છે. પણ આપણે એ જોઈ લઈએ કે 1-8 આપણે જે સમજી ગયા છીએ તેમાં શું સમજ્યા છીએ. ટોપિક આપણો છે ખૂણા. ખૂણા કોને કહેવાય છે? એટલે પહેલાં તો આપણે જોઈએ કે ખૂણો એટલે શું. ખૂણો કોને કહેશો? તો ખૂણો એટલે આપણે એમ જોઈએ કે જે બે કિરણો લેવામાં આવે,
बे किरणों लेवामां आवे अने बे किरणोना योगथी एटले के बेनुं उद्भव बिंदु छे एक ज होवुं जोईए। बे किरणों जे लेवामां आव्या छे ए बंने किरणोनुं उद्भव बिंदु कोई एक बिंदु ज होवुं जोईए। तो आ बंने किरणोना योगथी जे आ भाग छे एने आपणे शुं कहीए छे, खूणो कहीए छे, जेने आपणे संकेतमां थीटा वडे पण घणी वखत छे दर्शावता होईए छे। आ बंने किरणोना योगथी जे बने छे तेने आपणे कहीए छीए खूणो। रेडे, तो आ ખૂણાના પ્રકાર છે ઘણા બધા પડે છે, એના પ્રકાર એક રીતે પડે છે એના માપને આધારે ખૂણાના પ્રકાર પડે છે અને બીજા એની જોડીના ખૂણાઓ બને છે। રેડે, એક માપના આધારે એના ખૂણાના પ્રકારો છે અને જોડીના આધારે એના પ્રકારો છે। તો સૌથી પહેલા આપણે જોઈએ એના માપના આધારે કયા કયા ખૂણા છે એ પ્રકાર પડે છે। તો એમાં પહેલું આવે છે જે આપણે બધા જાણીએ છીએ, કાટકોણ। કાટ કોણ જેને આપણે ઘણી વખત કાટખૂણો પણ કહીએ છીએ, કાટકોણ અથવા તો કાટખૂણો। તમે જોશો તો રૂમમાં જે દિવાલ હોય, દિવાલમાં જે ખૂણો હોય એ ખૂણો છે કાટખૂણો જોવાની શક્યતા વધારે હોય છે। એટલે મકાન છે કાટખૂણે જ બધા પૂરતા બનાવતા હોય છે દિવાલો। આપણે જોઈએ કાટકોણ કોને કહેવાય છે, એટલે કે કાટખૂણો કોને કહીએ છીએ। કાટખૂણો એટલે કે જે ખૂણો, કાટખૂણો એટલે કે જે ખૂણો અહીંયા 90નો બનતો હોય, જો ખૂણાનું માપ છે એ 90 અંશ હોય તો આપણે એને કેવો ખૂણો કહેશું, કાટકોણ કહેશું। જો ખૂણાનું માપ છે 90 અંશ હોય તો એને આપણે શું કહેશું, કાટકોણ કહેશું અથવા કાટખૂણો કહેશું। ત્યારબાદ બીજો ખૂણો આવે છે લઘુકોણ, બીજો ખૂણાનો પ્રકાર આવે છે લઘુકોણ। લઘુકોણ કોને કહેવાય છે, તો આપણે કહી જ દઈએ છીએ લઘુ એટલે નાનો, એટલે કે 90 કરતાં નાના ખૂણા હોય તેને આપણે શું કહેશું, લઘુકોણ। એટલે કે જે ખૂણાનું માપ છે એ 90 અંશથી નાનું હોય, જે ખૂણાનું માપ છે એ 90 અંશથી નાનું હોય તેવા ખૂણાને આપણે કેવા કહેશું, લઘુકોણના ખૂણા છે એ કહેશું। ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે ગુરુકોણ, ત્રીજો પ્રકાર આવે છે ગુરુકોણ। ગુરુકોણના ખૂણા છે એ કોને કહેશું, ગુરુકોણ એટલે કેવા પ્રકારના, એ ખૂણાનું માપ કેટલું હોય, તો કે જે ખૂણાનું માપ, ગુરુ એટલે મોટા, એટલે લઘુ તો નાના, તો 90થી નાના ખૂણા, અને ગુરુ એટલે કે મોટા, તો 90થી મોટા, એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય, 90 અંશથી મોટું, જે ખૂણાનું માપ 90 અંશથી મોટું હોય તેવા ખૂણાને આપણે કેવા ખૂણા કહેશું, ગુરુકોણના ખૂણા। તો આ ત્રણ ખૂણાઓ છે, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ, જેના માપને આધારે ખૂણાના પ્રકાર છે। હવે આપણે જોઈએ જોડીના ખૂણાઓ, જોડીના ખૂણાઓ, જોડીના ખૂણાઓ એટલે કઈ રીતે જોડીના ખૂણાઓ, તો આપણે એમાં પહેલો પ્રકાર જોઈએ કોટિકોણની જોડ, કોટિકોણની જોડ। આપણે બધા જાણીએ છીએ કોટિકોણની જોડ એટલે શું, ઘણી વખત આ પ્રશ્ન, આ કોટિકોણની જોડ છે એ તમે જો આનો વારંવાર ઉપયોગ ન થતો હોય અથવા તો તમે એનો પુનરાવર્તન યાદ ન કરતા હો તો આ ભૂલાવાની શક્યતા પણ વધારે રહેતી હોય છે। કોટિકોણ એટલે શું, આપણે ભણી જ ગયા છીએ પણ ઘણા બધા ભૂલી પણ ગયા હશે। કોટિકોણ એટલે શું, તો કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેવા બે ખૂણાને કોટિકોણ કહેવાય છે। કઈ રીતે, તો કે આપણે એક ખૂણો લઈએ, આ ખૂણો કેટલાનો છે, તો કે કાટખૂણો છે, 90 અંશનો ખૂણો છે। હવે માનો કે બીજું એક, હજી એક કિરણ આ રીતે હોય અને અહીંયા ખૂણા બે બનતા હોય, આ ખૂણાને આપણે એ કહી દઈએ અને આ ખૂણાને આપણે કહી દઈએ બી। જો એ પ્લસ બી બરાબર 90 અંશ થતું હોય તો એનો મતલબ એવો થશે કે ખૂણો એ અને ખૂણો બી એ બંનેની જોડ છે એ કઈ છે, કોટિકોણની જોડ છે। જો બંને ખૂણાનો સરવાળો છે એ 90 અંશ થતો હોય તો બંને ખૂણાની જોડ છે એને આપણે કેવી કહેશું, કોટિકોણની જોડ છે એ કહેશું। માનો કે તમને એવું કીધું હોય કે ભાઈ ખૂણા એનું માપ ચાલીસ છે, ખૂણા એનું માપ 40 છે અને ખૂણો એ અને બી બંને કોટિકોણની જોડ છે તો ખૂણા બીનું માપ કેટલું હોય। સીધી જ વાત છે, આપણે ખબર છે જો કોટિકોણની જોડ હોય તો બંનેનો સરવાળો છે કેટલો થતો હોય, 90 અંશ થતો હોય છે। અહીંયા ખૂણા એનું માપ 40 આપ્યું છે તો એની જગ્યાએ 40 મૂકી દો, પ્લસ ખૂણો બી બરાબર કેટલા થવા જોઈએ, 90 થવા જોઈએ। તો આપણને ખબર પડશે કે ખૂણા બીનું માપ છે કેટલું હશે, તો કે 90 - 40 એટલે 50 હશે। રેડી, હવે ખૂણાને છે ને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, ખૂણો એ, ખૂણો બી, એ રીતે, અથવા તો માનો કે તમને આ રીતે આપેલું હોય, અહીંયા ઉદ્ભવ બિંદુ કોઈ પણ નામ દે દઈએ, ઓ છે, આ એક કિરણ છે એ ઓપી છે અને આ બીજું કિરણ છે એ ઓ
आर छे, तो आपणे आने आम पण लखी शकीए खूणो पी ओ आर, एनो मतलब पी ओ आर आ वच्चे जे छे ए शुं छे उद्भव बिंदु, खूणो जे बने छे ते बिंदु छे, एने तमे आम लखो तो पण ए ज थशे खूणो आर ओ पी, खूणो आर ओ पी, अथवा तमे खूणो ओ पण लखी शको छो। ઘણી વખત આપણે એને કેપિટલમાં પણ લખી શકીએ છીએ ખૂણો ઓ, રેડે જ્યારે આપણે અન્ન માપ દર્શાવતા હોઈએ ત્યારે ઓ બરાબર 30 અંશ આમ પણ આપણે લખીએ છીએ। તો વાત થઈ આપણે કોટિકોણની, કોટિકોણ કોને કીધા છે, તો કે જે બે ખૂણાનો સરવાળો છે એ 90 અંશ થતો હોય તેને આપણે કેવા કહીશું, કોટિકોણની જોડ કહેશું। ત્યારબાદ બીજી જોડ આવે છે પૂરક કોણની જોડ, પૂરક કોણની જોડ, બીજી જોડ આવે છે પૂરક કોણની જોડ। પૂરક કોણની જોડ એટલે શું, તો કે જે બે આપણે વાત કરીએ તો આ એક રેખા છે, અહીંયા કોઈ એક ખૂણો છે, જો આ ખૂણાનું માપ છે એ 30 હોય તો આ ખૂણાનું માપ કેટલું હશે, આ ખૂણાનું માપ 30 હોય તો આ ખૂણાનું કેટલું હશે, તો કે આપણે ખબર છે એક રેખા હોય તો એના જે અહીંયા ખૂણા બને છે ખૂણો કેટલાનો હોય, 180નો હોય, આ 30નો છે એટલે કેટલાનો થશે, 150નો થશે, રેડી। તો આ બંને ખૂણાનો સરવાળો કરો, જો બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એને આપણે પૂરક કોણની જોડ કહીએ છીએ। એટલે જેમ અહીંયા હતું તે જ રીતે આપણે યાદ રાખવાનું છે કે માનો કે આ ખૂણો એ છે અને ખૂણો બી છે, જો ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર 180 થતું હોય તો આપણે એને કેવી કહેશું, પૂરક કોણની જોડ છે એ કહેશું। કોટિકણમાં શું હતું, બંને ખૂણાનો સરવાળો 90 અંશ થતો હતો, જ્યારે પૂરક કોણમાં શું થશે, બંને ખૂણાનો સરવાળો છે 180 અંશ થશે, રેડી 180 અંશ થશે। માનો કે તમને એવું કીધું કે ખૂણો એ છે એ ખૂણા એનું માપ 45 છે, ખૂણા એનું માપ છે કેટલું છે 45 છે, અને ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણની જોડ છે, તો ખૂણા બીનું માપ કેટલું હશે, તો ખૂણા બીનું માપ કેટલું હશે, તો આપણે શું કરવાનું છે, ખૂણો એ આપણને આપેલો છે કેટલોનો આપ્યો છે 45નો, પ્લસ ખૂણો બી આપેલો નથી, બંનેનો સરવાળો 180 થવો જોઈએ, શું કામ, કારણ કે જોડ કઈ છે પૂરક કોણની જોડ છે, તો ખૂણો બી બરાબર કેટલા થશે, તો કે 180 - 45 એટલે કેટલા થશે 135, આમ ખૂણા બીનું માપ આપણે ખબર પડી જાય કે ભાઈ ખૂણો એ બરાબર 45 છે એટલે કે 45નો પૂરક કોણ કયો છે 135, રેડી। એટલે કોટિકોણમાં જોવાનું છે બંને ખૂણાનો સરવાળો 90 અંશ થવો જોઈએ, પૂરક કોણમાં બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ। ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ, રેખિક જોડના ખૂણા, રેખિક જોડ, રેખિક જોડના ખૂણા હોય એટલે કઈ રીતે, તો કે કોઈ પણ એક રેખા આપેલી હોય, કોઈ પણ એક રેખા આપેલી હોય, રેખાની એક જ બાજુ આપણે ઉપરની સાઈડ વાત કરીએ તો ઉપરની બાજુ જેટલા પણ ખૂણા બનતા હોય, આ એક ખૂણો બને છે એ કહીએ, બીજો બી સી ડી, રેડી, આ બધા ખૂણાઓ છે જેટલા પણ ખૂણા બનતા હોય એ બધા ખૂણાનો સરવાળો છે કેટલો થતો હોય 180 થતો હોય, એ ખૂણાને આપણે કેવા કહીએ છીએ, રેખિક જોડના ખૂણાઓ કહીએ છીએ। એનો મતલબ કે પૂરક કોણ છે એ રેખિક જોડના ખૂણાઓ હોય જ છે, કારણ કે પૂરક કોણમાં બે ખૂણા હોય છે, જ્યારે રેખિક જોડમાં બેથી વધારે પણ ખૂણાઓ હોય છે જેનો સરવાળો છે કેટલો થવો જોઈએ 180 અંશ થવો જોઈએ। તો આ ત્રીજો ખૂણો છે રેખિક જોડનો ખૂણો, રેડી। તો આજે આપણે વાત કરી બિંદુ કોને કહેવાય છે, તો કે બિંદુ એટલે કે એક ટપકું જેની કોઈ વ્યાખ્યા આપણે આપી શકતા નથી। ત્યારબાદ સમતલની વાત કરી, તો આવા અસંખ્ય બિંદુઓ ભેગા કરી દેવામાં આવે તો એનાથી જે ભાગ બને છે એને આપણે શું કહીએ છીએ, સમતલ, આ બોર્ડ છે એને એક સમતલ કહી શકીએ છીએ। ત્યારબાદ આપણે વાત કરી હતી રેખાની, તો રેખા એટલે કે એક સીધી લીટી કે જે બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે, રેખાનો માપ આપણે માપી શકતા, રેખાને માપી શકતા નથી, રેખાને અંત્યબિંદુ હોતા નથી। ત્યારબાદ આપણે વાત કરી હતી રેખાખંડની, તો રેખાખંડ એક રેખાનો ભાગ છે જેને બે અંત્યબિંદુ હોય છે, રેખાખંડને આપણે માપી શકીએ છીએ, રેખાને આપણે માપી શકતા નથી। ત્યારબાદ આપણે ત્રીજું જોયું હતું કિરણ, તો કિરણ પણ એક રેખાનો જ ભાગ છે, એટલે કિરણને એક ઉદ્ભવ બિંદુ, એક અંત્યબિંદુ, એક ઉદ્ભવ બિંદુ હોય છે અને એક તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે, તો કિરણ અને રેખા બંનેને આપણે માપી શકતા નથી, એટલે
રેખાખંડને આપણે માપી શકીએ છીએ, કારણ કે આ એક બાજુ અનંત સુધી છે અને આ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. ત્યારબાદ આપણે વાત કરી હતી ખૂણાની. ખૂણા કોને કહીએ છે? તો કે બે કિરણો આવેલા હોય, એ બે કિરણોના યોગથી, બંનેનું ઉદ્ભવ બિંદુ છે એ સમાન હોવું જોઈએ, એ બંને કિરણોના યોગથી જે આ ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. ખૂણાને સંકેતમાં આપણે વાત કરીએ કે માનો કે આ કિરણ એ ઓ છે અને આ કિરણ ઓ બી છે, કિરણ ઓ એ અને કિરણ ઓ બી, તો બંનેનું ઉદ્ભવ બિંદુ ઓ છે, તો આ ખૂણાને આપણે ખૂણો ઓ આમ પણ લખી શકીએ અથવા ખૂણો એ ઓ બી આમ પણ લખી શકીએ અથવા તો ખૂણો બી ઓ એ આમ પણ સંકેતમાં લખી શકીએ છીએ. યાદ રાખવાનું છે કે વચ્ચે જે ખૂણો હોય તે આવવો જોઈએ, એટલે કે જે બંનેનું ઉદ્ભવ બિંદુ છે તે જ્યાં ખૂણો બને છે તે બિંદુ આવવું જોઈએ. રેડી? ત્યારબાદ આપણે વાત કરીએ તે ખૂણાના પ્રકાર વિશે. પહેલાં માપને આધારે પ્રકાર, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. પછી જોડીના આધારે પ્રકાર, કોટીકોણ, પૂરકકોણ અને રેખિક જોડના ખૂણાઓ. હવેજી એક ચોથો આપણે પ્રકાર જોઈ લઈએ તો અભિકોણની જોડ. અભિકોણની જોડ, અભિકોણની જોડ એટલે કયા ખૂણાની જોડની વાત કરે છે? તો કે જ્યારે બે રેખાઓ છેદતી હોય, બે રેખાઓ છેદતી હોય ત્યારે તમે જોશો તો અહીંયા ખૂણા બને છે. રેડી? અહીંયા ખૂણા બને છે. માનો કે આપણે આ ખૂણાને એક કહીએ, આ ખૂણો બે, આ ખૂણો ત્રણ અને આ ખૂણો ચાર. તો અહીંયા ખૂણો એક છે એની સામેની બાજુ કયો ખૂણો છે? ત્રણ. તો ખૂણો એક અને ખૂણો ત્રણ છે એ કેવા હશે? સરખા હશે, જેને અભિકોણની જોડ કહેવાય છે. અને અભિકોણની જોડના ખૂણાઓ બંને કેવા હોય છે? સરખા હોય છે. ખૂણો બે છે તો ખૂણા બેનો અભિકોણ ખૂણો કયો થયો? ખૂણો ચાર થશે. રેડી? ખૂણા બેના બેનો અભિકોણની જોડ માટેનો બીજો ખૂણો કયો છે? ચાર. તો બે અને ચાર એ બંને ખૂણાનું માપ છે કેવું હશે? સરખું હશે. રેડી? આજે આપણે એટલા જ ખૂણા રાખીએ જોડવીમાં. કોટીકોણની જોડ કોને કહેવાય, પૂરકકોણની જોડ કોને કહેવાય, રેખિક જોડ કોને કહેવાય અને અભિકોણની જોડ છે એ કોને કહેવાય. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા પાઠમાં એ શીખશું કે બે સમાંતર રેખા હોય અને એને ત્રીજી રેખા દ્વારા, ત્રીજી રેખા છે એ છેદતી હોય, એની છેદિકા હોય તો કેટલા ખૂણા બને છે, કયા કયા પ્રકાર આવે છે, કઈ જોડ કહેવાય છે, એનો અભ્યાસ છે આપણે આગળના લેક્ચરમાં છે એ કરશું. અસ્તુ.